विधानसभानी चूंटणीमां भाजपना भव्य विजय बाद हवे आज रोज 182 उम्मीदवार धारासभ्य तरीके शपथ लेशे, जेमां वडोदरानी मांजलपुर बैठक परथी सत्तावार 8 वार चूंटायेला मांजलपुरना योगेश पटेल प्रमोट स्पीकर तरीके राजभवनमां धारासभ्योने सोगंद लेवडावशे। तेओ कार्यकारी अध्यक्ष तरीके विजेता थयेला 182 उम्मीदवारोने पदना कर्तव्य निष्ठाना सोगंद धारण करावडावशे। त्यारे गुजरात विधानसभानी चूंटणीमां भाजपना भव्य विजय बाद हवे आज रोज एटले के सोमवारे 182 उम्मीदवार धारासभ्य तरीके शपथ लेवाना होय, जेमां वडोदरानी वात करीए के ज्यांनी मांजलपुर बैठक परथी सतत 8 वार चूंटायेला मांजलपुरना योगेश पटेल प्रमोट स्पीकर तरीके राजभवनमां अन्य धारासभ्योने सोगंद लेवडावाना छे। तेओ कार्यकारी अध्यक्ष तरीके विजेता थयेला 182 उम्मीदवारोने पदना कर्तव्य निष्ठाना सोगंद लेवडावशे। विधानसभा गृहमां सौप्रथम ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે, ત્યારબાદ અગાઉ અધ્યક્ષ રહેલા રમણલાલ વોરા અને ગણપત વસાવાને એમએલએ પદ અને ગોપનીયતાના સોગંદ લેવડાવશે। ત્યારબાદ પ્રોટોકોલ મુજબ કેબિનેટ મંત્રીઓ વિપક્ષના નેતા જો નિયુક્ત થયા હોય તો તેમને ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રીઓ ધરકો મહિલા ધારાસભ્યોની સોગંદ વિધિ યોજાશે। પ્રમોટ સ્પીકર ક્રમાનુસાર મતક્ષેત્રના એક બાદ એક એમ તમામ વિજેતા ઉમેદવારોને ધારાસભ્ય પદના સોગંદ લેવડાવશે અને આ સોગંદ વિધિ લગભગ 3.5 કલાક આસપાસ થાય તેવી સંભાવના છે। ત્યારબાદ બીજા દિવસે 15મી વિધાનસભા અધિકૃત રચનાની જાહેરાત કરવામાં આવશે, તો વિધાનસભાના પ્રથમ સત્રના આરંભે સ્પીકર તરીકે શંકર ચૌધરી અને જેઠાભાઈ પરવારની ઉપાધ્યક્ષ પદે નિમણૂક થશે। ગુજરાતમાં ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી એકવાર સત્તારૂઢ થઈ છે, તેમજ સરકારમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરી અને નવા મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી, ત્યારે મંત્રીઓ હવે પોતાને સોંપાયેલી જવાબદારીમાં વ્યસ્ત થઈ રહેશે અને નવા 16 મંત્રીઓ આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાથે જ શપથ લેશે। રાજકારણ પર નજર કરવામાં આવે તો છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે અને જેમાં નરેન્દ્ર મોદીથી માંડી અને આનંદીબેન પટેલ, વિજય રૂપાણી માંડી અને ભૂપેન્દ્ર પટેલ સુધીના મુખ્યપ્રધાન શપથ લઈ ચૂક્યા છે। વાત કરવામાં આવે નરેન્દ્ર મોદીની, તો 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે તેઓ રહ્યા અને જેમાં તેમણે 4 વખત શપથ લીધા। 22 મે 2014ના રોજ આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન બન્યા હતા, 7 ઓગસ્ટ 2016ના રોજ વિજય રૂપાણી બન્યા અને ત્યારબાદ હવે ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વાર મુખ્યપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે। તેમના નવા મંત્રીમંડળે પણ આજથી જવાબદારીઓ સંભાળી હોય ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપે 156 બેઠકો જીતી અને ઐતિહાસિક જીત સાથે રેકોર્ડ તોડ્યો, જેમાં નરેન્દ્ર મોદીના પ્રચાર સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પણ ટકી શક્યા નહીં। જો કે આપને પણ ચોક્કસપણે ફાયદો મળ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે હાર સ્વીકારવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી રહ્યો, જેમાં ગુજરાતમાં કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 1985ની ચૂંટણીમાં 149 બેઠકો જીતી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો, જેને હવે ભાજપે વટાવ્યો હોય ને જેમાં ભાજપે રાજ્યમાં સતત 7મી વખત વિધાનસભાની ચૂંટણી જીતી છે। 1995થી લઈ તે ગુજરાતમાં સતત જીતી રહી હોય, જ્યારે ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડ પણ બરાબરી કરી લીધી છે।